પુરુષોત્તમ રૂપાલાનો ડભોઈ તાલુકાના 7-8 ગામોમાં વિરોધ વંટોળ શાંત થવાનું નામ નથી લઈ રહ્યું. તેવામાં ડભોઈના ગામોમાં પણ પુતરા દહન, પ્રવેશબંધી, બેનરો, રેલી યોજી વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે. પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજ આકરા પાણી છે. વિરોધ વંટોળ શાંત થવાનું નામ નથી લઈ રહ્યા. તેવામાં ડભોઈ તાલુકાના ક્ષત્રિય સમાજના અનેક ગામોમાં વિરોધ રેલી, પુતરા દહન સહિતના કાર્યક્રમો ક્ષત્રિય સમાજ આપી રહ્યું છે. એક પછી એક ગામમાં બેનરો લગાવવાના શરૂ થયા છે. છાઠોદ, વનાદરા, નવા માંડવા, જૂના માંડવા, સનોર, ભીલોડિયા, ખાનપુરા સહિતના ગામોમાં ભાજપ કાર્યકરોએ પ્રવેશ કરવો નહીં ના બેનરો પણ લાગી ગયા છે. તેવામાં ભાજપ પક્ષના રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થશે કે કેમ તે સવાલો ઊભા થઈ રહ્યા છે. નાના નાના ગામો સુધી વિરોધ પહોંચતા આગામી લોકસભા ચૂંટણીમાં શું અસર ભાજપને થશે ખરી? પક્ષ શું નિર્ણય લેશે તે જોવું રહ્યું. પરંતુ હાલ તો ક્ષત્રિય સમાજ આકરા પાણીએ વિરોધ કરી રહ્યા છે. ક્યાંક રેલી તો ક્યાંક પુતરા દહનના કાર્યક્રમો આપી રહ્યા છે, સાથે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી રહ્યા છે. વિજય બારોટ, JSTV, ડભોઈ. રૂપાલાની ટિકિટ રદ થાય એવું ઈચ્છી રહ્યા છે રાજપૂત સમાજ. અને રાજપૂત સમાજ ઘણો જ રોષે ભરાયો છે. તમામ ગુજરાતના રાજપૂતો રૂપાલાના વિરુદ્ધમાં ગયેલા છે. અને રૂપાલાએ જે શબ્દો ઉચ્ચાર્યા છે અને માફી માગી છે, માફી કોઈ રાજપૂત સમાજ એની માફીને ચાહતું નથી. રૂપાલાની ટિકિટ કાપી અન્યને કોઈને ટિકિટ આપવી જોઈએ એમ રાજપૂત સમાજ ઈચ્છે છે. માંડવા સ્ટેટના રાજપૂત સમાજના તમામ આગેવાનો આ બાબતે વિરોધમાં છે. અને ભાજપને પ્રવેશબંધી ગામમાં જાહેર કરી છે ભાજપના કોઈ બી ઉમેદવારની. આજે શું કાર્યક્રમ કરાવ્યો? આજે કાર્યક્રમમાં રૂપાલાનું પુતળું દહન કર્યું છે અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. હવે આગળના પ્રોગ્રામ વિશે વિચારવામાં આવશે.